ઓફ વડોદરા। વૈષ્ણવોના વ્રજ ગણાતા સુખધામ હવેલી ખાતે કેરીનો બડો મનોરથ દર્શન યોજાયા હતા, જેમાં વૈષ્ણવોનું દર્શનાર્થી ઘોડાપુર ઉમટી પડ્યું હતું। તૃતીય પીઢાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી 108 ડોક્ટર વાગીશકુમાર મહારાજ કાંકરોલી યુવરાજ સિદ્ધાંત કુમારજી મહોદયની પાવન નિશ્રામાં વિવિધ પ્રકારની હાફૂસ, લંગડો, કેસર, બદામ, રત્નાગીરી વિવિધ પ્રકારની કેરીઓને ટોપલામાં પ્રભુ સમક્ષ મૂકીને આબેહૂબ ઐતિહાસિક અલૌકિક દર્શન મનોરથ યોજાયા। કેરીનો મુખ્ય મનોરથી દાતા ભામાશા રાજુભાઈ કમાટવાલા વલ્લભ સ્ટીલવાડાને 2200 કિલો કેરી પ્રભુશ્રી દ્વારકાધીશના સુખાર્થે 13 તુજકો અર્પણની ભવ્ય ઉદારતા દ્વારા એક ઐતિહાસિક યાદગાર મનોરથ દર્શન કરવા માટે શહેરની ચારે બાજુથી તૃતીય પીઠ સકલ વૈષ્ણવ સૃષ્ટિ દેશ વિદેશમાંથી અને વિવિધ જિલ્લાઓમાંથી દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। ત્યારે સાચે જ સુખધામ હવેલીમાં વ્રજમય વાતાવરણ જોવા મળ્યું હતું। એટલું જ નહીં, પૂજ્યશ્રીઓને ચરણવંદના કરવા માટે ખૂબ લાંબી કતારો જામી હતી। તો વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુના માની બલિહારી પ્રસિદ્ધ કીર્તનકાર ચકાભાઈ અને તેમનો સમગ્ર ટીમ દ્વારા કીર્તનને ભારે રમઝટ સંગીતની સુરાવલીઓ સાથે બોલાવીને અષ્ટ સખાના કીર્તનની યાદ અપાવી હતી। દ્વારકાધીશ પ્રભુની અલૌકિક આરતી કાંકરોલી યુવરાજ પૂજ્યશ્રી સિદ્ધાંત કુમારજી મહોદયશ્રીના કરકમલો દ્વારા ઉતારવામાં આવી હતી, ત્યારે કેરીનો પ્રસાદ ગ્રહણ કરીને ધન્યતા અનુભવીને ભાવુક થયા હતા। જય દ્વારિકાજી, આજે 11મી જૂન ખૂબ જ આનંદનો અવસર છે। આજે શ્રી દ્વારકાધીશ પ્રભુના સાનિધ્યમાં સુખધામ હવેલીના આંગણમાં એક ભવ્ય આમ્રકુંજનો મનોરથ આયોજિત કરવામાં આવ્યો છે। આમ એ ફલોનો રાજા કહેવાય છે અને ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર એ ઉત્તમોત્તમ વસ્તુના ભોગતા છે, એટલે બધા જ ભક્તોની ભાવના સ્વરૂપ આ મીઠા મીઠા આમ જે શ્રી પ્રભુને ભોગ કરવામાં આવે છે એ દરેક ભક્તની ભાવનાના રૂપમાં શ્રી પ્રભુ અંગીકાર કરીને સમસ્ત વૈષ્ણવ સૃષ્ટિ ઉપર ખૂબ જ કૃપા અભિવર્ષિત કરે છે। હું એવી જ શ્રી પ્રભુના ચરણોમાં અભ્યર્થના કરું છું કે બધા જ વૈષ્ણવ ઉપર એવી જ કૃપા વરસાવતા રહે અને વૈષ્ણવો બી એવી જ રીતે નિત્ય સત્સંગ અને ગુરુસ્મરણથી સમાજમાં આગળથી આગળ વધતા રહે। ખૂબ શુભકામના આપું।